નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ એક વિષય કેતન ચિત્ર. અહીં બાળકો પાના નંબર 12 ઉપર આપણને વિવિધ પ્રકારના આકારો દોરેલા છે, છે ને? ચોરસ, લંબચોરસ, ગોળ અને ત્રિકોણ. અને આ આકારોનો ઉપયોગ કરીને અહીંયા ઘર, વૃક્ષ, સૂર્યદાદા, માછલી અને પતંગ એના ચિત્રો બનાવેલા છે. પરંતુ આ ચિત્રો કેવી રીતે બનાવેલા છે કે અહીંયા આપણે કાગળને કટિંગ તો કરેલા છે, પરંતુ સેના દ્વારા? બે હાથ દ્વારા. તેમાં કાતરનો ઉપયોગ કર્યો નથી, એટલે હાથેથી આકારોનું કટિંગ કર્યું છે અને એના પરથી અહીંયા ચિત્ર બનાવ્યા છે. તે અહીંયા બાળકો આકારો એટલે કે જે આપણી જોડે અલગ અલગ રંગના કાગળો હોય છે ને, એ કાગળો ઉપર પહેલા આપણે પેન્સિલ દ્વારા આકાર દોરવાનો છે અને ત્યાર પછી તેને હાથ દ્વારા કટિંગ કરવાનું છે અને એ ભૌમિતિક આકારો બનાવીને અને તેના અહીંયા ચોંટાડીને અહીંયા ચિત્રો બનાવવાના છે. તો હવે આપણે તેનો પ્રયોગ કરીએ. સૌ પ્રથમ અહીંયા બાળકો આપણી પાસે અહીંયા વેસ્ટ કાગળો હોય છે ને, એવા વેસ્ટ કાગળ પડ્યું હોય તો એના ઉપર પહેલા આપણે અહીંયા ચોરસ આકાર દોરીશું. કયો આકાર દોરીશું? ચોરસ આકાર દોરીશું. અહીંયા સુંદર મજાનો આકાર દોર્યો છે, દોરી દીધો આકાર. હવે બાળકો આપણે એનો કાતર વિના, સેના કાતર વિના આપણે તેને આકારમાં કટિંગ કરીશું. આ રીતે બાળકો આપણે તેનો કટિંગ કરીશું. બધા બાળકોએ આ રીતે અલગ અલગ ચિત્રમાં જોઈને અલગ અલગ આકારો કટ કરવાના છે. પહેલા શું કરવાનું? પેન્સિલ દ્વારા આપણે આકાર દોરવાનો છે અને ત્યાર પછી આપણે કાતરનો ઉપયોગ નથી કરવાનો, હાથનો ઉપયોગ કરીને આ રીતે આપણે સરસ મજાનું કટિંગ કરીશું. તો આ રીતે બાળકો આપણે કટિંગ કર્યું છે ને બાળકો. તો અહીંયા પણ આપણે, તો અહીંયા બાળકો આપણે એવી જ રીતે અલગ અલગ આકારો કટિંગ કરીને રાખેલા છે. દેખો, તમે જોઈ શકો છો, ત્રિકોણ છે, ચોરસ છે, લંબચોરસ છે, લંબગોળ છે, નાના ગોળ છે, એમ આપણે અહીંયા ઘણા બધા આકારો કટ કરેલા છે. આ બધા કટિંગનો આપણે ઉપયોગ કરીને આપણે અહીંયાથી આપણને ગમતા ત્રણ ચિત્રો બાજુમાં લગાવવાના છે ગુંદર દ્વારા. તો અહીંયા આપણે ઘરનું કટિંગ કર્યું છે, પતંગનું અને માછલીનું કટિંગ કરેલું છે. તો હવે આપણે એ ચોંટાડીને એનું સુંદર મજાનું ભૌતિક ચિત્ર બનાવીશું. હવે બાળકો અહીંયા ભૌમિતિક આકારો જે કટિંગ કરેલા છે એનો ઉપયોગ કરીને અહીંયા આપણે હવે ચિત્ર બનાવીએ. સૌ પ્રથમ બાળકો અહીંયા આપણે ઘરનું ચિત્ર બનાવીશું. કયું? ઘરનું ચિત્ર બનાવીશું. તો બાળકો સૌ પ્રથમ આપણે ઘરનું ચિત્ર બનાવવા માટે, એટલે કે ભૌમિતિક ચિત્ર બનાવવા માટે પહેલા આપણે ગુંદર અહીંયા પાછળ લગાવીશું. આ રીતે ગુંદર લગાવીશું. ત્યાર પછી આપણે અહીંયા ચોંટાડીશું. ચોંટી ગયું બાળકો. ત્યાર પછી આ છે બાળકો એની ઉપરની છત. હવે આપણે છતને લગાવીશું. એ પણ આપણે પહેલા ત્રિકોણ આકાર કટ કર્યો હતો અને ત્યાર પછી હાથ દ્વારા આપણે તેને કટિંગ કર્યું હતું, જે આપણે આગળ શીખી ગયા કે આપણે ચોરસ કેવી રીતે કટ કર્યું હતું. પહેલા પેન્સિલ દ્વારા દોરવાનું અને પછી ધીમે ધીમે કટ કરવાનું. લગાવી દીધું બાળકો. ત્યાર પછી દરવાજો. આ શું છે બાળકો? દરવાજો, જે આપણે પેન્સિલ દ્વારા દોર્યો અને ત્યાર પછી એનું કટિંગ કર્યું અને હાથેથી જ કટિંગ કરવાનું છે, કાતરનો ઉપયોગ કરવાનો નથી. આ છે દરવાજો.
ત્યાર પછી બારી વિન્ડો એને પણ અહીંયા લગાવીશું તો બાળકો અહીંયા તૈયાર છે આપણું ઘર એને આપણે લખીશું ઘર ત્યાર પછી બાળકો આપણે બીજું ચિત્ર બનાવીશું પતંગનું હવે બાળકો આપણે બીજું ચિત્ર બનાવીશું પતંગનું તો આપણે પતંગની વસ્તુ ભેગી કરી છે હવે આપણે પતંગ લગાવતા શીખીએ તો હવે બાળકો અહીંયા આપણે કયો આકાર લીધો છે ચોરસ કયો આકાર લીધો છે ચોરસ અહીંયા આપણે લંબચોરસ અને ત્રિકોણનો ઉપયોગ કર્યો હતો અને અહીંયા ચોરસ હવે આ મોટું ચોરસ લીધું છે તો પહેલા આપણે આ રીતે બધી ગુંદર લગાવીશું અને સાઈડમાં લગાવવાનો ખાસ એટલે ઉખડી ના જાય આપણું લગાવેલું ચિત્ર હવે લગાવી દીધો ત્યાર પછી એને આપણે અહીંયા લગાવીએ લગાવી દીધું બાળકો ત્યાર પછી આ છે બાળકો ત્રિકોણ કયો આકાર છે ત્રિકોણ તો ત્રિકોણની આપણે એની પૂંછડી બનાવીશું લગાવી દીધી ત્યાર પછી બંને બાજુ પેટર્ન તરીકે બે આંકડો લગાવીશું આ કયો આકાર છે ગોળ પરંતુ આપણે સેના દ્વારા કટિંગ કર્યો છે હાથેથી થઈ ગયો બાળકો પતંગ અને આપણે વચ્ચે પેન્સિલ દ્વારા લીટી દોરીશું તો થઈ ગયો આપણો પતંગ હવે બાળકો ત્રીજું ચિત્ર છે માછલીનું એમાં આપણે લંબગોળ ત્રિકોણ લંબચોરસ અને ગોળનો ઉપયોગ કરીને આપણે હવે માછલી બનાવીશું આ છે બાળકો લંબગોળ તો આપણે પહેલા તેની ઉપર ગુંદર લગાવીશું ગુંદર લગાવી દીધો હવે આપણે એને અહીંયા લગાવીશું લગાવી બાળકો ત્યાર પછી માછલીની પૂંછડી બનાવીશું ત્યાં આપણે ગુંદર લગાવીએ છીએ અને અહીંયાની પૂંછડી તરીકે લગાવીશું આ બધા જ આકારો આપણે હાથેથી કટિંગ કરેલા છે ત્યાર પછી માછલીની આંખ અહીંયા માછલીની આંખ લગાવી ત્યાર પછી અહીંયા ઊભી પટ્ટી કરેલી છે એ રીતે આપણે અહીંયા પણ પેટર્ન તરીકે પૂછ કરી લંબચોરસ આકાર લગાવ્યો હવે બાળકો એની આજુબાજુની પાંખો કરીશું એ પણ આપણે અહીંયા લગાવીશું અહીંયા બાળકો આપણે સુંદર મજાની માછલી બનાવી તો આ છે માછલી આ છે પતંગ તો અહીંયા આપણે બાળકો ઘણા બધા ચિત્રો આપેલા હતા માછલી સૂર્યદાદા વૃક્ષ ઘર અને પતંગ એમાં અલગ અલગ આકારોનો ઉપયોગ કર્યો હતો સૂર્યદાદામાં ગોર વૃક્ષમાં ત્રિકોણ ઘરમાં ત્રિકોણ ચોરસ લંબચોરસ પછી અર્ધગોળ ત્યાર પછી પતંગમાં ચોરસ ત્રિકોણ અને ગોળ ત્યાર પછી માછલીમાં લંબગોળ ત્રિકોણ લંબચોરસ અને ગોળ આ બધા જ આકારોનું હાથ દ્વારા કટિંગ કરેલું
હતું એમાંથી આપણે ગમે તે ત્રણ ચિત્ર બનાવવાના છે જે આપણે પાના નંબર 13 ઉપર કર્યા છે તમારે પણ આ જ રીતે પહેલા શું કરવાનું આકાર દોરીવાનો છે ત્યાર પછી કાતરનો ઉપયોગ નથી કરવાનો ફક્ત હાથનો ઉપયોગ કરીને તેને કટિંગ કરવાનું અને ત્યાર પછી આપણે આ રીતે લગાવીને સુંદર મજાનું ચિત્ર બનાવવાનું અહીંયા બાળકો આપણે પાના નંબર 13 ઉપર જે પતંગ ઘર અને માછલીનું ચિત્ર બનાવ્યું છે તો તમારે પણ પાના નંબર 12 ઉપર આપેલા ચિત્રમાંથી પોતાને ગમતા ત્રણ ચિત્ર અહીંયા બનાવીને લગાવવાના છે